अर्थ में मन अस्वस्थ थाय तो शू थाय के जे सांभळवुं जोईए ए न संभळाय, जे कहेवुं जोईए ए कही न शकीए, जे समजवुं जोईए ए समजी न शकीए, अने पोताना बुद्धिथी अर्थघटन करीए अने अर्थना अनर्थ करीए। हमणां ज क्यांक कहेतो श्री गोकुलनाथजीना जे हास्य वचनामत छे ने एमां पहेलो प्रसंग आवे छे कि ज्यारे एक जमाई के जेने संभळातुं नहोतुं, जरा संभळाय नहीं, अने आ वस्तु एने संताड़ी अने संताड़ी अने लगन तो करी लीधा, पण पछी सासरे जवानुं नाम ज न ले। बधा के केम जमाई राजा आवता नथी, केम आवता नथी, पेलो के लगन कर्या तारे तो आ तकलीफ संताड़ी, हवे जो सासरे गयो अने कोईए कंईक पूछी लीधुं तो रंगे हाथों पकड़ाई जशे, अने हजी तो आणुं पण थयुं नथी, हवे सासरे जवुं तो केम करीने जवुं, जाए नहीं, जाए नहीं, केटली वार त्यांथी लोको बोलावा आवे पण जावे नहीं। हवे एक वार थयुं एवुं के एना ससरा बहु मांदा पड्या, बहु सीरियस थी गया, अने सीरियस थी गया, अने ससुराल माथी कहेण आव्यु के केवा जमाई राजा छो, ससरा मरवा पड्या छे, कम थी कम अंतिम मुख जोवा तो माटे आओ। पेलो के हवे एवी कगार पर आवीने उभो छूं के नथी जई शकातो, के नथी अहींया रहेवाय, अहींया रहेवाओ तोय खराब लागशे, अने त्यां जईश अने पकड़ी जईश तो बहु वधारे खराब लागशे, पण हवे एवो परिस्थिति छे, करूं शुं? बोले एवुं करूं के एक कलाक माटे जईने आवुं अने रिटर्न टिकिट लईने जाऊं, जेवो पहोंच्यो अने कईश माटे તેનો ટાઈમ થયો અને પરત ભાગીશ, પણ આ એક કલાક ત્યાં હું રહીશ તો એક કલાકમાં જો કોઈએ મને કદાચ પૂછી લીધું તો ઉત્તર શું આપું, એવું કંઈક પ્લાનિંગ કરીને જવું કે પકડાવું નહીં। એણે વિચાર કર્યો કે હું સસરાની તબિયત જોવા માટે જઉં છું તો માંદા માણસ પાસે જઈ તો પહેલાં શું પૂછાય, શું પૂછાય, મટે છે કે કેમ છે રોગ? ત્યારે કહેશે કે હા હવે પહેલાં કરતાં સારું છે, ત્યારે કહે કે હા બસ એમ જ મટશે, આ જ રીતે મટશે। પછી બીજું પૂછાય આમ કે તમારે કયા વૈદ્યની દવા ચાલે છે, હવે જે વૈદ્યની દવા લેતા હશે તેનું નામ બોલશે, આપણે નામ સાંભળવાનું એટલે કહેવાનું અરે એના હાથમાં તો બહુ જશ છે, એ તમારું કામ જરૂર કરી આપશે। ત્રીજો પૂછીશ આમ કે માંદા છે તો ડૉક્ટરે ખાવા માટે શું કીધું છે, શું ખાવ છો? તો કહેશે ખીચડી ખાઉં છું, ક્યાં ખાઉં છું? તો હું કહીશ કે પચવામાં બહુ સારું એ જ લીધા રાખજો। હવે આ ત્રણ ચાર ક્વેશ્ચન પેલો ગોઠવીને ગયો કે પકડાવું નહીં, અને એમે થોડો મોડો પહોંચ્યો તો આટલા દિવસથી આવ્યો નહોતો એટલે સાસુ સસરા એમે એના પર બહુ ગુસ્સે ભરાયેલા હતા, અને અધૂરામાં પૂરું આ પહોંચ્યો ત્યાં, અને આ પહોંચ્યો અને સસરા એમ જ ગુસ્સામાં ભરાયેલા હતા કે આટલા ટાઈમ પછી મળવા આવ્યા છે, જરાય ફિકર નથી અમારી, અને જેવો સામે ગયો બધા ઘરના લોકો ગોઠવાયેલા હતા, સાસુમાં પલંગ પાસે બેઠા હતા, આમ બેઠા હતા, અને પેલા એ જઈને પહેલો પ્રશ્નનો તીર માર્યો અને કહ્યું કે હવે કેમ છે, મટે છે? અને સસરા તો ગુસ્સામાં હતા, એ કહે કે હવે તો સ્મશાને જઈને મળશે, અને જમાઈ રાજા કે બરાબર એમ જ મટવાનું છે, તમારા રોગનો ઈલાજ ત્યાં જઈને થવાનો છે। અને બધા લાલ લાલ થઈ ગયા, સાસુ લાલ, પેલા એના બધા ભાઈઓ હતા એ લાલ, એ ધક્કા મારે એને કે આ શું ગાણો થઈ ગયો છે, શું છે? અને અધૂરામાં પૂરું આટલું ઓછું હતું, ત્યાં બીજો પ્રશ્ન પૂછ્યો કયા વૈદ્યની દવા લો છો? અને સસરા તો એવા ગુસ્સામાં હતા, એમણે કહ્યું કે મારા વૈદરાજ તો આ યમરાજા છે, બોલે એના હાથમાં તો જશ છે, એવું નામે બહુ સાંભળ્યું છે કે જે પણ કેસ હાથમાં લે પૂરો કરીને છોડે। અને એવો ગુસ્સો આવ્યો, એવો ગુસ્સો આવ્યો બધાને કે આ શું બોલી રહ્યો છે, અને આટલું પણ ઓછું હતું, ત્યાં ત્રીજો પ્રશ્ન એને પૂછ્યો કે ખાવામાં શું લો છો? એ ખાવામાં તો હવે પથરા લઉં છું, બોલે પચવામાં બહુ સારા, ભલે ભૂખ ના હોય તો વધારે લેવા। અને બધા આ જમાઈ રાજાને મારી 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 ઘરની બહાર કાઢી મૂકી આવ્યા। હવે વિચાર કરો કે જે સમજમાં ન આવે, જે સમજી ન શકે, ત્યારે આપણી દશા પણ આના જેવી થાય કે જેનું ચિત્ત ઠેકાણે નથી। અને એટલા માટે હૈયાજી કહે કે ધૂર પરોવા બદન મેં, જાકો ચિત નહીં ઠોર, શ્રી વલ્લભ વર કો બિસારી કે નયનન નિરખત ઓર। આપણે કહીએ ને કે આ ચિત્ત ઠેકાણે કેમ નથી, અને ચિત્ત ઠેકાણે ક્યારે આવે, આ ચિત્ત શું છે? બોલે એ તીર છે, શું છે? બોલો તો ખરા, આ ચિત્ત જે છે એ તીર જેવું છે, અને આ શરીર શું છે? બોલે ધનુષ જેવું। તો ચિત્તને તીરને આપણે નિશાને મારવું હોય તો પહેલાં શું કરવું પડે, ધનુષને સ્થિર રાખવું પડે કે નહીં? આ ધનુષ હલતું જુલતું હોય તો તીર ક્યારે પણ નિશાને વાગવાનું છે? હા, આ કે ના તો પાડો, હા
जो तीर ने निशाने मारवू छे तो पहली शर्त ए के धनुष ने स्थिर राखवू पड़े अने धनुष स्थिर हशे तो आपणो तीर निशाने वागशे। तो ए रीते हरिराय महाप्रभु जी कहे छे के आपणो चित्त ए तो तीर छे पण आपणो देह धनुष छे अने जो सौथी पहला धनुष सीधू रहेशे तो चित्त ठेकाणे वागशे अने तीर निशाने वागता नथी तो बस करत त्रिविध दुख दूर। श्री वल्लभ जारे जीवने शरणे ले छे અને જીવને શરણે ક્યારે લે છે કે જ્યારે પોતાનો દાસ બનાવે। અને એક વસ્તુ બહુ ધ્યાનમાં રાખજો, સ્વામી બનવું સહેલું છે પણ દાસ બનવું બહુ અઘરું છે। કારણ કે દાસ કોને કહેવાય? દાસ એને કહેવાય કે જેની પાસે એની કોઈ પણ ચોઈસ રહી નથી એને કહેવાય દાસ। જ્યાં સુધી આપણી પાસે વિકલ્પો રહ્યા હોય, જ્યાં સુધી આપણી પાસે ચોઈસીસ રહી હોય, ત્યાં સુધી આપણે ક્યારે પણ દાસ બની શકતા નથી। દાસ કોને કહેવાય? કે જેણે સ્વામીની આગળ સર્વ સમર્પણ કર્યું છે, અને સર્વ સમર્પણ કરે ત્યારે એ દાસ કહેવાય। અને દાસ કોને કહેવાય? કે જ્યારે એની પાસે કોઈ ચોઈસ ન રહે, અને ચોઈસ ન રહે એનો મતલબ સ્વામી જેમ રાખે, જ્યાં રાખે, જે રીતે રાખે, એ રીતે રહેવામાં એને આનંદ લાગે, એ રીતે રહેવામાં જ એને પોતાનું સર્વ સુખ લાગે, એને કહેવાય આ દાસપણાનો ભાવ। અને હું ઘણીવાર કહેતો હોઉં છું કે સમર્પણ કર્યું હોય દાસ કહેવાય। ઘણીવાર મારા પ્રવચનમાં કહું પણ ખરા, અને ઘણીવાર વિઝન કરતો હોઉં છું કે આપણે બધા કહેતા હોઈએ છીએ કે આ પુષ્ટિ માર્ગ એ તો સમર્પણનો માર્ગ છે, પુષ્ટિ માર્ગ એ તો સર્વ સમર્પણનો માર્ગ છે, પણ આ માર્ગમાં સર્વ સમર્પણ કોણ કોને કરે છે? કેમ સન્નાટો છવાઈ ગયો? આપણે પ્રભુ પાસે જઈએ, બ્રહ્મ સંબંધ લઈએ, ત્યારે કોણ કોને સમર્પણ કરે? કેમ સન્નાટો છવાઈ ગયો? આ માર્ગમાં સમર્પણનો માર્ગ છે, પણ કોને કરે સમર્પણ કરે છે? હા, ઠાકોરજીને કોણ કરે છે? જીવ। આપણે કહીએ કે જીવ ઠાકોરજીને સમર્પણ કરે છે, તો મેં પહેલા જ કહ્યું સમર્પણ કર્યું કોને કહેવાય? કે જેની પાસે કોઈ ચોઈસ ન રહી હોય, બરાબર। હવે સમર્પણ કોણે કર્યું, કોને એ ખબર કેવી રીતે પડે? બોલે જેની પાસે ચોઈસ છે એણે સમર્પણ કરાયું, અને જેની પાસે ચોઈસ રહી નથી એણે સમર્પણ કર્યું। બોલે કેવી રીતે? બોલે ઠાકોરજીને સવારે મંગળાનો સમય થયો હોય, અને તમારે જે ટાઈમ થતું હોય, પણ આજે તમારે બહારગામ જવાનું છે, તો રોજ 6 વાગે મંગળા કરાવતા હોય, પણ આજે વિચાર આવ્યો કે બહારગામ જવાનું છે, તો સવારે 4 વાગે મંગળા કરાવીને હું જાઉં, અને 4 વાગે ઠાકોરજીને જગાવ્યા, તો ઠાકોરજી કોઈ પણ કમ્પ્લેન કરી કે કાલે લેટ સૂતો હતો, કાલે આવતા મોડું થઈ ગયું ગાયો ચરાવીને, ક્યારે કીધું? અને સન્ડેનો દિવસ હોય અને કોઈ તમને જગાવવા માટે આવે કે વહેલા ઉઠો, તો તમે શું કહો છો? શું કહો છો? આજે રજા છે, કોની? જો આપણે ઠાકોરજીને જગાવવા માટે જઈએ અને રોજ કરાવતા હોય એના કરતાં વહેલા જગાઈએ, તો ઠાકોરજીએ ક્યારે પણ કમ્પ્લેન કરી છે કે મારે હજી થોડું સોવું છે, હજી થોડું રિલેક્સ થવું છે, હજી થોડું આરામથી થોડુંક લેટા રહેવું છે? કીધું છે ક્યારે પ્રભુએ? પણ આપણને કોઈ જગાવવા માટે આવે તો આપણે શું કહીએ છીએ કે ના, હજી થોડું સોવું છે, હજી થોડું રિલેક્સ થવું છે? તો બતાવો ચોઈસ કોની પાસે છે, આપણી પાસે કે પ્રભુ પાસે? આપણી પાસે। હવે જો તમે ઠાકોરજીને કોઈક વસ્તુ ભોગ ધરો અને કદાચ મીઠું નાખવાનું ભૂલી ગયા હોય, આ નાખવાનું ભૂલી ગયા હોય, અને પ્રભુને ભોગ ધર્યું, તો પ્રભુ ક્યારે કમ્પ્લેન કરી છે કે બરાબર બનાવતા શીખ, પહેલા ક્લાસ ભરીને આવો? ક્યારે કીધું છે? જેવું ધરો છે એવું પ્રભુ આરોગ્ય છે કે નહીં? અને એ જ મહાપ્રસાદ પછી આપણને લેવામાં આવે અને તમે લેવ, ત્યારે શું કહો છો? શું કહો છો રમેશભાઈ? શું કહો છો? મીઠું ઓછું છે, બહુ સરસ। એ જ મહાપ્રસાદ જયારે આપણે લઈએ તો આપણે ફરિયાદ કરીએ, બોલે કોણ, હવે બતાવો આમાંથી ચોઈસ કોની પાસે છે, ચોઈસ કોની પાસે રહી નથી? આપણે ખાલી સમર્પણની વાતો કરીએ છીએ,
આપણે ખાલી સમર્પણની વાતો કરી શકીએ, પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે આ પુષ્ટિ ભક્તિ માર્ગ એવો છે કે એમાં જીવ ભગવાનને નહીં પણ સ્વયં ભગવાન જીવને સમર્પિત થાય છે. સ્વયં ભગવાન સર્વસમર્પણ જીવને કરે છે કે જેવી રીતે જીવ રાખે એવી રીતે રહેવા તૈયાર છે. આપણે તો હા ના કરીએ, આનાકાની કરીએ, પણ પ્રભુ તો જેમ તમે રાખો એમ રહેવા તૈયાર છે. આપણને કોઈ પ્રભુને પડવાનો સમય થાય ને કહો પ્રભુ પડવાનો સમય થઈ ગયો, વહેલા મારે બહાર જવાનું છે આજે, તો પ્રભુ પડી જાય. અને આપણને કોઈ કહે જરા સુઈ જાઓ વહેલા, નિંદર આવે છે આપણને? કેમ નથી આવતી? કારણ કે આપણી પાસે ચોઈસ છે અને પ્રભુ પાસે ચોઈસ નથી. આપણે ખાલી સમર્પણની વાતો કરી શકીએ છીએ, પણ આ ભક્તિ માર્ગમાં એક સાચો સમર્પણ કોઈ કરે છે તો એ માત્ર ને માત્ર આપણા પ્રભુ સમર્પણ કરે છે. અને એટલા માટે તો કહ્યું કે જ્યારે શરણાગતિ જબ લેત હે, જીવને જ્યારે શ્રી વલ્લભ શરણે લે છે તો શરણે એમને એમ પણ લેતા નથી. કારણ કે શ્રી વલ્લભ કહે છે કે આ જીવને હું શરણે લઉં તો ખરા, પણ શરણે લીધા પછી જો આ પ્રભુને સુખ આપશે કે કેમ, આ પ્રભુને સુખ આપી શકે તો આને શરણે લેવું સાર્થક થાય, પણ જો શરણે લઈને આ પ્રભુની સન્મુખ ન થાય તો આ ખાલી પુષ્ટિમાર્ગમાં ભારરૂપ થઈ જશે. અને એટલા માટે એ જીવની કસોટી પણ કરે છે. જો જે દિવસે તમે બ્રહ્મ સંબંધની આજ્ઞા લો ને એ દિવસથી તમારી કસોટી પ્રારંભ થઈ જાય. બોલે કેવી રીતે? જ્યારે ઠાકોરજી વેણુનાદ કર્યો અને રાસમાં ગોપીઓ ભાગતી ભાગતી આવી તો શું એમને એમ ઠાકોરજી તરત રાસ કરી લીધો? પેલા કહો પાછા જાઓ, પેલા રહેવા દો, ના આવો, તમારા ઘરે જાઓ. અને એ જ રીતે જ્યારે જીવ બ્રહ્મ સંબંધની આજ્ઞા લઈને જાય અને એની પરીક્ષા ચાલુ થઈ જાય, ઘરમાં જઈને, પરિવારમાં જઈને, મિત્રોમાં જઈને કહે કે હું બ્રહ્મ સંબંધ લેવાનો છું, અને લોકો એના મનને બદલવાનો પ્રયત્ન કરે, હજી તો બહુ વાર છે, હમણાં ન લેવાય, હમણાં બધું કરશો તો ક્યાં જઈને સમાડો, તમે સમાધિ નહીં પહોંચી વળાય, તમે નહીં કરી શકો. જ્યારે ઠાકોરજી પાસે ગોપીઓ આવ્યા અને ગોપીઓને જેમ મન બદલવાનું કાર્ય પ્રભુએ કર્યું, એ જ રીતે જ્યારે વૈષ્ણવ એના ઘરમાં ઠાકોરજી પધરાવવાનો હોય ને ત્યારે આવા જ લોકો મતમતાંતર ઉભા કરે અને કસોટી પણ થાય નહીં. હંમેશા કહેતો હોઉં કે ભક્ત હોય ને તો એની કસોટી કરીને પછી ઠાકોરજી સ્વીકાર કરે. જ્યારે પણ જીવ ઠાકોરજીના શરણે જાય તો પહેલા પરીક્ષા કરી અને પછી એને લે, પરીક્ષા કર્યા વિના લેતા નથી. અને કેમ ના લે મને બતાવો? તમે અહીંયા ક્યાંક શાકભાજી લેવા માટે જાઓ છો તો પણ જોઈ જોઈને લેતા નથી, ક્યાંક ડાગવાળું ના આવી જાય, જુઓ છો ને? હા કે ના? તો પાડો, બહુ સરસ, બહુ ડાયા. શાકભાજી લેવા માટે જઈએ તો પણ જોઈ જોઈને લઈએ કે ડાગવાળું ન આવી જાય, તો જ્યારે ભગવાન કોઈ જીવને સ્વીકારતા હોય તો શું એમનો પરીક્ષા કરવાનો અધિકાર નથી? અને ઘણી વાર મહાપ્રવચનમાં કહેતો હોઉં કે દુકાનની અંદર ઘણી બધી વસ્તુ ભરેલી હોય અને તમે જ્યારે દુકાનમાં જાઓ છો તો આટલી બધી વસ્તુઓ છે, પણ એમાંથી સૌથી વધારે તમે કઈ વસ્તુને વધારે ચેક કરો છો? બધી વસ્તુને તમે ચેક નથી કરતા, સૌથી વધારે ચેક કઈ વસ્તુને કરો છો? કે જેના ઉપર તમારી દ્રષ્ટિ ઠરી છે અને જમે જેને તમે તમારા ઘરે લઈ જવા માંગતા હો. તો આપણે જ્યારે પ્રભુને કહીએ પ્રભુ દુનિયામાં આટલા બધા લોકો છે પણ મારી સાથે જ પ્રભુ આમ કેમ કરો છો, ત્યારે માનવું ભલે દુનિયામાં આટલા બધા લોકો છે પણ પ્રભુની